આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને ભૂમિ ચોકસીના રામ રામ. કેમ છો સુરભીબેન? એકદમ મજામાં. સુરભીના પણ રામ રામ. જી સુરભીબેન, આવતીકાલે 22 તારીખ અને સોમવાર એટલે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના મંદિરનું નવનિર્માણ જયારે થઈ ગયું છે, તો એ પવિત્ર પાવન દિવસ દેશ આખાની અંદર દિવાળી જેવો માહોલ અત્યારે સર્જાઈ ગયો છે. બહુ સાચી વાત છે. ભગવાન શ્રી રામ કેટલાય વર્ષો પછી પધારી રહ્યા છે અને એ ઐતિહાસિક ક્ષણ છે. એ આખું ખાલી ભારત જ નહીં, આખી દુનિયા એ મહોત્સવ માણી રહી છે, ઉજવી રહી છે. અને દિવાળી, બેસતું વરસ, ભાઈ બીજ, આ બધા તહેવારની આપણે રામ ભગવાનના આગમનની સાથે ઉજવણી કરી રહ્યા છીએ, તો એમાં આપણે કેમ બાકી રહી જઈએ? તો આવતીકાલે દરેકના ઘરે મીઠાઈ, શીરો છે કે લાપસી છે, બનવાના છે. તો આજે આપણા શ્રોતાઓને આપણે શું શીખવશું? બસ, તો પછી આપણે પણ લાપસી બનાવી લઈએ. અરે મીઠું મોઢું કરી લઈએ. અને રામ ભગવાનને આવતીકાલે આપણે ઘરે બનાવેલી આ લાપસી જે છે એ ભોગ ધરાવીશું. ચોક્કસ. તો એ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? જો લાપસી આમ તો બધાના ઘરે બનતી જ હોય છે, પણ જ્યારે બને ને ત્યારે એવું થાય કે ક્યારેક કાચી રહી જાય છે, ક્યારેક છૂટો દાણો નથી થતો, તો ક્યારેક એકદમ ભેગી થઈ જાય છે. અને આજની જનરેશન જે છે ને એને લાપસી બનાવતા નથી આવડતી. લાપસી હોય તો એવું થાય કે ના મમ્મી બનાવે કે દાદી કે નાની બનાવે. લાપસી એમ આપણે આજની જનરેશન અવોઈડ કરે કે ના નહીં આવડે. પણ ખરેખર જોવા જઈએ તો લાપસી બનાવવી બહુ જ ઈઝી છે અને એકદમ હેલ્ધી પણ છે લાપસી. તો લાપસી બનાવવા માટે સૌથી પહેલા તો આપણે 1 કપ ઘઉંના ફાડા લેવાના છે. હવે આ ફાડા કેવા લેવાના છે? તો ફાડા છે ને, પહેલા તો પહેલાના જમાનામાં તો ઘરે તૈયાર કરવામાં આવતા, ઘંટીમાં દળી અને ઘરે તૈયાર કરવામાં આવતા એ ફાડા બહુ જ સરસ, એટલે કે પ્રમાણસરના ફાડા તૈયાર થતા. હવે અત્યારે આપણે બહારથી પેકેટના ફાડા લઈએ છીએ ને, તો એ ફાડા થોડા વધારે મોટા હોય છે. એટલે એ મોટા હોવાના કારણે શું થાય છે કે ચડતા ખૂબ જ વાર લાગે છે અને ક્યારેક દાણો કાચો રહી જાય છે. તો બહુ જ વધારે જો મોટો દાણો હોય ને ફાડાનો, તો તમારે એને મિક્સીમાં અધકચરા ક્રશ કરી લેવાના છે. એટલે કે જરાક ચાલુ બંધ કરી અને ક્રશ કરી અને પછી ચાળી લેવાના છે, એટલે ભૂકો કે લોટ હોય એ નીકળી જાય અને તમને એકદમ સરસ ઝીણા ફાડા મળી જાય. અને જો ઝીણા ફાડા તૈયાર આવતા હોય તો તમે ઝીણા ફાડા પણ લઈ શકો છો. એની સામે 1/2 થી 1/4 કપ ઘી લઈશું, 1/3 કપ પાણી લઈશું. હવે લાપસીમાં પાણીનું માપ ખૂબ જ અગત્યનું છે. પણ કેવું થાય છે કે જો ફાડા વધારે જૂના હોય ને તો પાણી 3 કપ બદલે 4 કપ જોઈતો હોય છે. અને જો ઘઉં એકદમ નવા હોય, અત્યારે તો જો કે ઘઉં એટલા નવા ઘઉં ના મળે, કારણ કે આપણા પાસે અત્યારે જે સ્ટોરમાં ઘઉં હોય એ જ ઘઉંના ફાડા હોય છે, એટલે 3 કપ એ પરફેક્ટ મેઝરમેન્ટ છે. પણ જો તમને એવું લાગે કે હજી કચાસ લાગે છે અને લાપસીમાં રસંગ નથી લાગતી, તો તમારે 3 ને બદલે 3.5 કે 4 કપ પણ લઈ શકાય છે પાણી. તો આ રીતે આપણે પાણીનું મેઝરમેન્ટ લઈશું. એની સાથે 1/4 કપ ગોળ લઈશું. 1/4 કપ ગોળ તમે લઈ શકો છો, અથવા તો ઘણા લોકો ગોળ અને ખાંડ બંનેનું મિશ્રણ લેતા હોય છે, તો 1 કપ ગોળ અને 1/2 કપ ખાંડ એવી રીતે પણ લઈ શકો છો. ઘણા લોકો ફક્ત અને ફક્ત ખાંડની જ લાપસી બનાવતા હોય છે, તો 1/4 કપ તમે ખાંડ પણ લઈ શકો છો. એટલે ફાડા કરતા આ ભાગે વધારે, એટલે 1 કપ ફાડા હોય તો 1/4 કપ આપણે ગોળ કે ખાંડ લઈશું. એની સાથે દ્રાક્ષ છે, બદામ, પિસ્તાની કતરણ છે, એ તમને જેટલી ઈચ્છા હોય એટલા તમે લઈ શકો છો. અને 1 ટીસ્પૂન ઇલાયચીનો પાવડર લઈશું. હવે એની આપણે રીત જોઈ લઈએ. અને ઇન્ગ્રીડિયન્ટ તો બહુ ઇઝી છે, ઘરમાં અવેલેબલ જ હોય. હવે એની આપણે રીત જોઈએ. તો સૌથી પહેલા તો મેં કહ્યું એ પ્રમાણે, ફાડા જો વધારે જાડા હોય તો એને થોડા ઝીણા કરી લેવાના છે. અને પછી ઘી લઈ 1 કડાઈમાં ઘી લેવાનું છે. અને હંમેશા જ્યારે તમે લાપસી બનાવો ને ત્યારે એને ઊંડી કડાઈમાં અથવા તો ઊંડા તપેલામાં અને એકદમ જાડો તપેલો કે જાડી કડાઈ હોય ને એમાં બનાવો, તો એ સીજે બહુ સરસ રીતે છે. ઘણા લોકો કુકરમાં પણ બનાવતા હોય છે કે પેલા શેકી અને એને કુકરમાં બાફી લેતા હોય છે, તો એ એકદમ ઇન્સ્ટન્ટ રીત છે, એટલે ફટાફટ તૈયાર થઈ જાય છે. પણ જે ધીમા તાપે જે લાપસી જે છે એનો ફાડા જે ચડે છે ને એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. સૌથી પહેલા આપણે 1 કડાઈમાં ઘી લઈશું. ઘી ગરમ થાય એટલે એની અંદર ફાડા ઉમેરી અને એને સરસ રીતે શેકી લેવાના છે.
ફેંકવાના કેવા છે, એકદમ સરસ ગુલાબી રંગના, એટલે કે થોડા ડાર્ક ગુલાબી રંગના, લાલાશ પડતા આપણે ફેંકવાના છે. આછા નથી ફેંકવાના, નહીં તો જયારે ચડશે ને ત્યારે એ દાણો છે ને સફેદ દેખાશે. એટલે સફેદ દાણો તમને થોડો લાલ દેખાવો ગમતો હોય ને તો એને થોડા લાલ કલરના શેકી લેવાના છે. એટલે વાડાને શેકતા હોય ને ત્યારે બાજુમાં પાણી છે ને એને ગરમ કરવા મૂકી દેવાનું છે. જે 3 કપ પાણી આપણે લીધું હતું એ 3 કપ પાણી છે ને એને ગરમ કરવા મૂકી દેવાનું છે ને એકદમ સરસ રીતે એને ઉકળે એટલું ગરમ કરી લેવાનું છે. હવે ફાડા શેકાઈ જાય ને એટલે એની અંદર આ ગરમ પાણી ઉમેરી દેવાનું છે. હવે ગરમ પાણી ઉમેરી અને પછી ધીમા તાપે એને ઢાંકીને લગભગ 15 મિનિટ સુધી, 15 થી 20 મિનિટ સુધી થવા દેવાનું છે. એટલે એ દાણો છે ને ધીમે તાપે એકદમ સરસ રીતે ચડી જાય છે ગરમ પાણીમાં. પાણી ગરમ ઉમેરવાનું કારણ એ છે કે ફાડા એકદમ સરસ ગરમ હોય અને એની અંદર તમે જો ગરમ પાણી ઉમેરશો ને તો બંનેનું ટેમ્પરેચર એકદમ સરસ રહેશે અને એના કારણે ફાડા છે ને એ ઝડપથી ચડી જાય છે અને સરસ રીતે ચડી જાય છે. તો આ રીતે ઢાંકી અને લાપસીનો દાણો જે છે એને સરસ રીતે ચડવા દેવાનું છે અને પછી એને ખોલીને ચેક કરી લેવાનું છે. જો તમને એવું લાગે કે રસાંગ નથી લાગતી અને પાણી બધું સોસવાઈ ગયું છે અને એકદમ ડ્રાય લાગે છે તો તમે હજી પણ ગરમ કરીને 1/2 થી 1/2 કપ પાણી એની અંદર ઉમેરી શકો છો. પછી ગોળ અને ખાંડ ઉમેરવાના છે. હવે ઘણા લોકો શું કરતા હોય છે કે જ્યારે પાણી ગરમ કરવા મૂકે ને ત્યારે એની અંદર જ ગોળ અને ખાંડ ઉમેરી એ ખાંડ અને ગોળવાળું પાણી એની અંદર ઉમેરતા હોય છે લાપસીમાં. તો એના કારણે શું થાય છે કે જ્યારે ગળપણ આવે ને, એટલે ગળપણ આવે એટલે કોઈ પણ વસ્તુ ઝડપથી ચડતી નથી હોતી અને એના કારણે તમારો જે ફાડા છે કે દાણો છે, લાપસીનો દાણો છે એ કાચો રહી જતો હોય છે. તો હવે જો લાપસી સરસ રીતે ચડી ગઈ હોય ને તો શું કરવાનું છે કે ગોળ અને ખાંડ બંને લેવાના છે. જો તમે બંને લેતા હો તો 1 કપ ગોળ અને 1/2 કપ ખાંડ લેવાની છે અને ફક્ત ગોળ અથવા ફક્ત ખાંડ પણ લઈ શકો છો. હવે આ બંને વસ્તુને લગભગ 1/2 કપ પાણી લઈ અને એની અંદર ગોળ અને ખાંડ બંને ઉમેરી અને એનું પાણી બનાવી લેવાનું છે. ડાયરેક્ટ ગોળ અને ખાંડ નથી ઉમેરવાના, એનું પાણી બનાવી લેવાનું છે અને ઓગાળી લેવાના છે. હવે આ ઓગાળેલું જે પાણી છે, ખાંડ ગોળ ઓગાળેલું પાણી છે, એ આપણે લાપસીની અંદર ઉમેરી દઈશું. લાપસીની અંદર ઉમેરી અને પછી ફરીથી એને ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી થવા દઈશું જેથી કરીને એકદમ સરસ રીતે અંદર મીઠાશ ભળી જાય અને પાણી પણ સરસ રીતે એબ્સોર્બ થઈ જાય. અને પછી તમે ચેક કરવાનું છે તો એકદમ લાપસી સરસ રીતે તૈયાર થઈ ગઈ હશે. અને ઉપરથી ફરીથી આપણે 2 થી 3 ચમચી ઘી ઉમેરશું જેના કારણે દાણો એકદમ સરસ થાય છે, ખીલી જાય છે અને એની સાથે છૂટો પણ રહે છે. અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને જોઈ લેવાનું છે કે દાણો સરસ ચડી ગયો છે ને. આટલી પ્રોસેસ કર્યા પછી દાણો સરસ ચડી જ જતો હોય છે અને એકદમ પરફેક્ટ લાપસી તૈયાર થઈ જાય છે. હવે એની અંદર એલચી પાવડર, દ્રાક્ષ એટલે કે લીલી દ્રાક્ષ જે આપણે નાખતા હોય છે, સૂકી લીલી દ્રાક્ષ નાખતા હોય છે, એ બદામ પિસ્તાની કતરણ એ બધું જ ઉમેરી અને ઢાંકી અને રેવા દેવાનું છે અને ફ્લેમ ઓફ કરી દેવાની છે. અને એ જે કડાઈ હોય ને એમાં જ રહેવા દેવાનું છે કારણ કે એ કડાઈ એકદમ સરસ ગરમ હોય અને એ ગરમ હોવાના કારણે લાપસી અંદરથી સીજ્યા કરશે અને એના કારણે લાપસી એકદમ સરસ થઈ જશે. તમે ઢાંકીને મૂકો ને ત્યારે એની અંદર થોડીક રસાંગ હોવી જોઈએ. એકદમ જો કોરી થઈ ગઈ હોય ને તો એ અંદર ને અંદર સીજાવાથી વધારે કોરી થઈ જશે. એટલે એવું લાગે તો તમારે ગરમ કરેલું પાણી એની અંદર થોડુંક ઉમેરી દેવાનું છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે તમે લાપસી બનાવશો તો લાપસી તમારી એકદમ પરફેક્ટ જ બનશે. અને જે મેં કહ્યું એ પ્રમાણે કે ઘણા લોકો કુકરમાં બનાવતા હોય છે તો આ એમાં કુકરમાં બનાવે એમાં શું કરે કે ઘીમાં પેલા ફાડાને શેકી લે અને પછી પાણી નાખી અને કુકરમાં એને 2 થી 3 વિસલ વગાડી લે છે. એટલે સરસ રીતે ફાડા ચડી જતા હોય છે અને પછી એને કડાઈમાં લઈ પછી એની અંદર ખાંડ અને ગોળવાળું પાણી ઉમેરી અને ઢાંકીને એને થોડી વાર માટે સીજાવા દેવામાં આવે છે. આ રીતે પણ લાપસી સરસ થાય છે પણ જરાક એની અંદર ચિકાસ પકડાઈ જતી હોય છે કારણ કે આપણે કુકરમાં બાફીએ છીએ ને એટલા માટે, અને છૂટી બાફો તો એ પ્રોબ્લેમ નથી આવતો હતો. જી, તો બસ મસ્ત મજાની ગરમા ગરમ લાપસી તૈયાર થઈ ગઈ છે અને રામ ભગવાનના આગમનને વધાવવા માટે આપણે લાપસી બનાવી લીધી છે અને એને જરૂરથી ભોગ ધરાવી શકાશે. અરે વાહ, તો ખરેખર બહુ સરસ મજાનો આજનો આ દિવસ છે. આવતીકાલે આપણા સૌને એક ઉત્સાહ છે કે ભગવાન શ્રી રામ જયારે અયોધ્યાના મંદિરની અંદર એમનું આગમન થવાનું છે ત્યારે આપણે સૌ આપણા ઘરે પણ આ સરસ મજાની લાપસી બનાવીએ અને ભગવાનને ભોગ ધરાવીએ. તો આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા ને એટલે સરસ મજાની લાપસી આપણા શ્રોતાઓને શીખવી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ. અને શ્રોતા મિત્રો, હવે અત્યારે આપણી સાથે છે પિયુષા ઠક્કર. કેમ છો પિયુષા?
એકદમ મજામાં. તમે કેમ છો? એકદમ ફાઇન. પિયુષા, સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પિયુષા, આજે આપણા શ્રોતાઓ માટે તમે કઈ નવી રેસીપી લઈને આવ્યા છો? અત્યારે શિયાળાની સીઝન છે એટલે ઠંડીમાં કંઈક ગરમા ગરમ ડેઝર્ટ મળી જાય ને તો મજા આવતી હોય છે, અને એમાં પણ જો છોકરાઓને એવું કંઈક સરસ ડેઝર્ટ મળી જાય ને તો બહુ ખુશ થઈ જતા હોય છે. તો આજે હું છોકરાઓ સ્પેશિયલ જ એક એવી રેસીપી લઈને આવી છું કે એનું નામ સાંભળતા જ છોકરાઓ એકદમ ઉત્સુક થઈ જશે ખાવા માટે. એ છે ડોરા કેક. જે ડોરેમોન કાર્ટૂન આવતો હોય છે એમાં ડોરેમોન નું સ્પેશિયલ છે ડોરા કેક, મતલબ કે ડુરિયા કે કેક. તો આજે હું એ રેસીપી લઈને આવી છું. તો હું તમને એની એક પૂરી મેથડ જણાવી દઉં. એ જણાવવા પહેલા હું તમને એક વાત કહું કે ત્યાં ટ્રેડિશનલી જે ડોરા કેક બને છે એ મેંદાથી બને છે, અને એમાં એગનો પણ યુઝ થતો હોય છે, જે આપણે અત્યારે નથી કરવાના. આપણે મેંદાની બદલે અહીંયા ઘઉંનો લોટ લઈ રહ્યા છીએ. તો ચાલો હું તમને એની પૂરી મેથડ જણાવી દઉં. ચોક્કસ. એના માટે સૌથી પહેલા આપણે એક બેટર બનાવવાનું છે, ખીરું રેડી કરવાનું છે. તો એના માટે આપણે 1 કપ ઘઉંનો લોટ લેવાનો છે, એની સામે 1/2 કપ દળેલી ખાંડ લેવાની છે, અને એનાથી પણ 1/2 એટલે કે 1/2 કપ જેટલું મિલ્ક પાવડર લેવાનું છે. મિલ્ક પાવડર જે આ જે ડોરા કેક છે બહુ સરસ સોફ્ટ બનતા હોય છે. ત્યારબાદ એમાં 1 મોટી ચમચી મધ લેવાનું છે. મધ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ડોરા કેકનો જે બ્રાઉન કલર આવે છે એ મધથી જ આવતો હોય છે, એટલે આપણે એને અહીંયા સ્કીપ નથી કરવાનો. મધ લીધા પછી આપણે એમાં 9 સેકું દૂધ લેવાનું છે. એ નાખી થોડું થોડું એડ કરતા જવાનું છે અને સરસ રીતે એને મિક્સ કરતા જવાનું છે, જેથી કોઈ પણ લમ્પ્સ એમાં ના રહે. થોડું ઘાટું એવું બેટર આપણે અહીંયા રેડી કરવાનું છે. સરસ રીતે એક બેટર રેડી થઈ જાય ત્યારબાદ આપણે એમાં 1 નાની ચમચી સોડા ઉમેરવાની છે. સોડા ઉમેર્યા પછી સરસ રીતે મિક્સ આપી દેવાનું છે, અને આ જે બેટર છે એ રેડી થઈ ગયું છે. હવે એક પેન ગરમ કરવાનું છે. એમાં 1 મોટો ચમચો આપણે એમાં બેટરનો એડ કરી દેવાનો છે, અને એમાં ઘી અથવા તો માખણ કંઈ પણ એને સ્પ્રેડ કરીને આજુબાજુ અને એના ઉપર ઢાંકી દેવાનું છે. 1 જ મિનિટમાં એ સરસ નીચેથી બ્રાઉન થઈ જશે, એટલે આપણે એને પલટાઈ લેવાનું છે અને ફરીથી માખણ અથવા તો ઘી એડ કરી દેવાનું છે અને ફરીથી એમાં ઢાંકી દેવાનું છે, એટલે બીજી સાઈડ પણ સરસ એવું બ્રાઉન થઈ જાય એટલે આપણે એને કાઢી લેવાનું છે. એવી જ રીતે બીજું પેનકેક પણ આપણે અહીંયા રેડી કરી લેવાનું છે. એ બે સરસ પેનકેક રેડી થઈ જાય તો વચ્ચે આપણે ચોકલેટનું સ્પ્રેડ લગાવવાનું છે, અને એની સાથે કોઈ પણ સિઝનલ જે ફ્રૂટ્સ આવતા હોય છે એ લેવાના છે, જેમ કે મેંગો છે, અત્યારે સ્ટ્રોબેરીની સિઝન છે તો સ્ટ્રોબેરી લઈ શકીએ, અથવા તો તમને જે ભાવતો ફ્રૂટ્સ હોય એ લઈ શકાય છે. ત્યારબાદ બીજું પેનકેક છે એ લઈ અને આપણે એને કવર કરી લેવાનું છે, સરસ એને પ્રેસ કરી લેવાનું છે. ત્યારબાદ એને કટરથી કટ કરી લઈ અને જે આપણું ડોરા કેક છે એને આપણે સર્વ કરવાનું છે. આ જે ડોરા કેક છે એને ગરમા ગરમ ખાવાની બહુ જ મજા આવતી હોય છે, કેમ કે બહુ સરસ સોફ્ટ લાગતા હોય છે, અને જો તમે થોડાક લાંબા સમય માટે એટલે કે 1 જ દિવસ માટે એને સ્ટોર કરવા હોય તો એરટાઈટ કન્ટેનરમાં એને સ્ટોર કરવાના છે, જેથી એ ડ્રાય ના થાય. તો તૈયાર છે સરસ ગરમા ગરમ ડોરા કેક. અરે વાહ, આપણે બહુ સાચી વાત કહી કે કિડ્સ જો આનું નામ સાંભળશે તો સાંભળતા હવે જ કહેશે કે અત્યારે ને અત્યારે જ એ ફિનિશ કરી જશે. એટલી સરસ મજાની યમ્મી રેસીપી આપે આજે શીખવી છે, ડોરા કેક. અને સાથે બીજી રેસીપી આપ કઈ શેર કરવાના છો? સાથે હું મેં જેમ કહ્યું કે શિયાળાની સીઝન છે તો ગરમા ગરમ સૂપ પણ મળી જાય, તો સૂપ પીવાની પણ બહુ મજા આવતી હોય છે, અને એમાં છોકરાઓ છે એ થોડું અવોઇડ કરતા હોય છે સૂપ પીવાનું. તો એમને પણ આજે સૂપ છે પિંક કોર્ન સૂપ, એ બહુ જ ભાવશે, કેમ કે એ દેખાવમાં પણ એટલું જ અટ્રેક્ટિવ છે અને એમાં આપણે જે સામગ્રી લીધી છે એ પણ થોડી ઇન્ટરેસ્ટિંગ છે, તો છોકરાઓને ભાવશે જ. જી ચોક્કસ. હા, તો એના માટે આપણે સૌથી પહેલે મકાઈ છે એને બાફી લેવાની છે. મકાઈ બાફાઈ જાય ત્યાર પછી આપણે એમાં બીટ લેવાનું છે. બીટને એકદમ ઝીણી ખમણીથી ખમણી લેવાનું છે. ખમણાઈ જાય એટલે એને કપડામાં નાખી અને સરસથી એમાં એનું જે રસ છે ને એ નીચોવી લેવાનું છે. આવી રીતે કરવાથી જે રસ છે બહુ જ મીઠું લાગતું હોય છે, જ્યારે આપણે મિક્સચરમાં ગ્રાઇન્ડ કરીએ ને તો એ રસ એટલું સ્વીટ નથી લાગતું. આવી રીતે આપણે બીટનું રસ કાઢી લીધું. ત્યારબાદ આપણે એક પેન ગરમ કરી એમાં માખણ લેવાનું છે, 1 નાની ચમચી ઘઉંનો લોટ લેવાનો છે, અને એને સરસ રીતે શેકી લેવાનું છે. ઘઉંનો લોટ શેકાઈ જાય ત્યારબાદ આપણે એમાં 1 થી 2 કપ જેટલું દૂધ ઉમેરવાનું છે.
દૂધ સરસ બોઇલ થવા માંડે ત્યારબાદ આપણે બી ચીઝ ક્યુબને ખમણીને લેવાની છે અને એ પણ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં મસાલા કરીશું જેમ કે ઓરેગાનો ચીલી ફ્લેક્સ છે મરી પાવડર અને મીઠું આ ચારે વસ્તુને લઈ અને મિક્સ કરી લઈ અને થોડું બોઇલ કરવાનું છે એ સરસ રીતે બોઇલ થઈ જાય ત્યારબાદ એમાં આપણે જે મકાઈને બાફી હતી એ લેવાની છે અને બીટનો જે રસ કાઢેલો હતો એ લેવાનો છે અને લાસ્ટમાં આપણે કોથમરી લઈ એને સરસ રીતે મિક્સ કરી અને સર્વ કરવાનું છે અને આપણે જો ઘરમાં ગરમ સર્વ કરીશું સૂપને તો બહુ જ મજા આવશે અને જો આ સૂપ છે એ ઠંડુ થઈ જશે તો એકદમ થીક થઈ જશે ઘાટું થઈ જશે તો એ એક સોસની કન્સિસ્ટન્સીમાં આવી જશે જો તમને કોઈ તળેલી રોટલી છે અથવા તો કોઈ ચિપ્સ છે એની સાથે લેવું હોય તો આને તમે એઝ અ સોસની જેમ પણ લઈ શકો છો તો આપણે એક જ રેસિપીમાં બે અલગ અલગ વસ્તુઓને અલગ અલગ ફોર્મમાં જોઈ તમે આવી રીતે એને યુઝ કરી શકો છો તો આ જે સૂપ છે છોકરાઓને કલરથી પણ બહુ જ ગમશે ઇન્ગ્રીડિયન્ટ્સથી પણ બહુ જ ગમશે અને ટેસ્ટમાં પણ બહુ જ ગમશે તો સરસ તૈયાર છે ચીઝી કોર્ન સૂપ. અરે વાહ, ખરેખર બહુ જ સરસ મજાનો, એકદમ નામ પણ એકદમ ઇન્ટરેસ્ટિંગ છે અને રેસીપી પણ બહુ જ યમી છે. ચીઝી કોર્ન સૂપની સાથે ડોરા કેક, બાળકોને તો મજા પડી જવાની છે એકદમ. જી તો પિયુષા, આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની રેસીપી અમારી સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસા અને આજના ગેસ્ટ પિયુષા ઠક્કરે સરસ મજાની રેસીપીઝ આપને શીખવી છે. આપ પણ આ રેસીપી આપના ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, રેસીપીને લગતા આપના પ્રતિભાવો અમારી સાથે શેર કરજો. આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઇચ્છતા હો તો અમને વોટ્સએપ કરો, આપનું નામ, આપની રેસીપીનું નામ જરૂરથી લખી મોકલો. આપની રેસીપીને અમે સ્થાન આપીશું કાર્યક્રમ સુરભીની સોડમમાં. તો આવતા સપ્તાહે આવી જ અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે આપને ફરીથી મળીશું. ટિલ ધેન, ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી, બી ફૂડી એન્ડ બી હેપી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.